દોસ્ત, અમેરિકામાં ગુજરાતીઓનો જબ્બર દબદબો, એવો આપણે અમદાવાદ જ નહીં, અમરેલી કે કચ્છમાં પણ લોકોને બોલતા સાંભળીએ છીએ, બરાબર ને? અને છે જેમાં કોઈ બહેમત નથી, પણ તમને ખબર છે સરસ મજાની ફિલ્મ જોવા ગુજરાતી મૂળના એવા કલાકારો પણ છે જે અમેરિકાના હોલિવૂડમાં દબદબો એમનો જોવા મળે છે. એટલું નહીં, ઓસ્કર એવોર્ડ સુધી પહોંચી ગયા છે એક્ટર્સ. બોલો, ડિરેક્ટર પણ છે, યાદ કરો. કોઈ યાદ આવે છે તમને? ચલો હું તમને યાદ કરાવું. એક યંગ એક્ટર જે હવે બહુ જાણીતા છે એની વાત છે, પણ એક એક્ટર એવા છે જેનું નામ સાંભળીને તમે કદાચ ચોંકી જશો. અને એક ડિરેક્ટર છે જે ગુજરાતના એક નાના ગામમાં જન્મ્યા અને ઓસ્કર સુધી પહોંચી ગયા. એની વાત કરીશ બીબીસી બાલ્કનીમાં. અમેરિકામાં હોલિવૂડ અને ઇંગ્લિશ ફિલ્મોમાં ધૂમ મચાવનારા ગુજરાતી મૂળના યુવા અભિનેતા છે, યસ, દેવ પટેલ. 2008માં ઓસ્કર એવોર્ડ જીતનારી ફિલ્મ સ્લમડોગ મિલિયનરથી દુનિયાભરમાં જાણીતા થઈ ગયા દેવ પટેલ. બીબીસી સાથે આ વર્ષની શરૂઆતમાં થયેલી વાતચીતમાં દેવ પટેલે કહ્યું કે તેઓ નાના હતા ત્યારથી બ્રુસલી અને શાહરૂખ ખાનની ફિલ્મો જોવાનું એમને ગમતું. બિગેસ્ટ સ્લમ ઇન મુંબઈ એન્ડ ધેન યા વી હેડ ટુ લીવ ફોર લોકેશન સ્કાઉટિંગ. 23 એપ્રિલ 1990માં દેવ પટેલનો બ્રિટનના એક ગુજરાતી મૂળના પરિવારમાં જન્મ થયો. દેવ પટેલે 2007માં યુકેમાં ટીવી સિરીઝ સ્કીન્સથી એક્ટિંગની દુનિયામાં એમણે એન્ટ્રી કરી. 2008માં ડેની બોયલની સ્લમડોગ મિલિયનરથી દેવ પટેલને ભારત સહિત દુનિયાભરમાં ખ્યાતિ મળી ગઈ, પણ સારા રોલ ના મળ્યા. સંઘર્ષ કરવો પડ્યો, સ્ટ્રગલ વોઝ ઓન. 2011 અને 2015માં ધ બેસ્ટ મેરીગોલ્ડ હોટલ ડ્રામા સિરીઝથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા. 2015માં જ ધ મેન હુ ન્યૂ ઇન્ફિનિટીમાં ભારતના વિશ્વવિખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની ભૂમિકા ભજવી એમણે, જેમાં ઓસ્કર એવોર્ડ વિજેતા એક્ટર જેરેમી આયરન્સ સાથે કામ કર્યું. એનું પ્રીમિયર થયું હતું ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં. પણ 2016માં દેવ પટેલ ફરી ઓસ્કારમાં જવાયા. ફિલ્મ હતી લાયન. ફિલ્મ એક રિયલ લાઈફ સ્ટોરી પર આધારિત હતી, જેમાં દેવ પટેલ એક ઓસ્ટ્રેલિયન દંપતીએ દત્તક લીધેલા ભારતીય મૂળના બાળક સારુના રોલમાં હતા અને જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું. બ્રિટનમાં પ્રતિષ્ઠિત એવોર્ડ એમણે જીત્યા, સપોર્ટિંગ એક્ટરનો બાફ્ટા. ઓસ્કર એવોર્ડમાં એ જ કેટેગરીમાં એમને નોમિનેટ પણ કરાયા દેવ પટેલને. 2024માં દેવ પટેલ પોતે ડિરેક્ટ કરેલી ફિલ્મ મંકી મેનથી ફરી ચર્ચામાં આવ્યા છે, જેમાં તેમણે મુખ્ય ભૂમિકા પણ ભજવી. તેઓ ફિલ્મના પ્રોડ્યુસર પણ હતા. દેવ પટેલ હવે હોલિવૂડમાં પણ અભિનેતા તરીકે એક બહુ જાણીતું નામ છે. અને હવે એ ડિરેક્ટરની વાત જેમનો જન્મ થયો અમરેલીના એક નાનકડા ગામમાં, પેન્નલિન. પેન્નલિન સ્વશિક્ષિત ફિલ્મ ડિરેક્ટર છે, જેમણે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, જેપેનીઝ, ફ્રેન્ચ અને તિબેટિયન ભાષામાં પણ ફિલ્મો બનાવી છે. બોલો, તેમના પિતા રેલવે સ્ટેશન પર ચાનો સ્ટોલ ચલાવતા હતા. 8-9 વર્ષની ઉંમર સુધી તો પેન્નલિને સિનેમા હોલ જોયો પણ નહોતો. IMDBના તેમના બાયોડેટાની વિગતો પ્રમાણે તેમણે MS યુનિવર્સિટીમાં વડોદરામાં ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો અને એ પછી એમણે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. તેમણે શરૂઆતમાં કેટલીક એડ ફિલ્મ્સ બનાવી અને કોર્પોરેટ ફિલ્મો પણ બનાવી. ફૂલ લેન્થ ફિલ્મો બનાવતા પહેલાં તેમણે BBC, ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક અને કેનલ પ્લસ સહિતની ચેનલો માટે ડોક્યુમેન્ટરીઝ પણ બનાવી. 2001માં તેમણે બનાવેલી સંસારાની નોંધ દુનિયાભરમાં લેવાઈ. 2006 વેલી ઓફ ફ્લાવર્સ ફીચર ફિલ્મ, 2015 ધ એંગ્રી ઇન્ડિયન ગોડેસીઝ હિન્દી ફીચર ફિલ્મ અને 2022માં પેન્નલિનની ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ઓસ્કર એવોર્ડ માટે ભારતની આધિકારિક એન્ટ્રી હતી. આપણે અંદાજે છે ને શહેરમાં જઈએ છીએ સરસ મજાની ફિલ્મ જોવા. તમને ફિલ્મ પસંદ પણ નથી? આ વખતે જરા નોખું છે. અને હવે વાત એ એક્ટરની જે ગુજરાતી મૂળના એક્ટર છે, પણ આ એક્ટરે ઓસ્કર એવોર્ડ જીતી લીધો છે. અને આ એક્ટર છે બેન કિંગ્સલે. ગાંધી બનેલા બેન કિંગ્સલે એમના મૂળ ગુજરાતી છે. ચોંકી ગયા ને? તો પછી એના પર એક આખો અલગ વિડીયો બનાવીશ બીબીસી બાલ્કની સિરીઝમાં. વેઇટ એન્ડ વોચ. તો ભાઈ, અમેરિકામાં ઓબામા હોય કે ટ્રમ્પ, હોલિવૂડ હોય કે ઓસ્કર, ગુજરાતી એટલે એવું ટેલેન્ટ જે બધે જ પહોંચી જાય છે કે નહીં? તો વિડીયો કેવો લાગ્યો કહેજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. BBC ગુજરાતી.